సద్గురు చరణ కమలేభ్యో నమో నమః. આજે તારીખ 8/8/2021 સુંદર મજાની શ્રી સ્વામિનારાયણ સંસ્કાર પીઠ લોયાધામ નાવલીને આંગણે ચાલતી રવિસભા, એની અંદર આપણને સૌ કોઈને હિંડોળે ઝૂલતા સુંદર મજાના વસ્ત્રને ધારણ કરી આપણને સુખ આપી રહેલા બાલુડા રાજા ધીરાજ મહારાજ, ઠાકોરજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, આપણા મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો તથા આજના કથાના યજમાન છે એવા એમ ના પાડીશ નામ દેવાની, એટલે આજે નામ નથી દેવાનું. નનામે કહેવાય ને, નનામે આજે યજમાન છે એવા યજમાન પરિવારના ભક્તો અને રવિસભાનો લાભ લેવા આવી રહ્યા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ગઈ સભાની અંદર આપણે સુંદર મજાની કથાનું શ્રવણ કરતા હતા. કયા ગામની વાત હતી અને કયા ભગત હતા થોડું યાદ કરાવી દો, એટલે તરત આપણે આગળ વધીએ. મને ખબર છે, હું ત્યાં આગળ ચાલો ધીરે ધીરે ટેમ્પો પકડાય છે, વાંધો નહીં આવતો, એમ જ પકડાય ધીરે ધીરે. વિદ્યાર્થી બધા છે તો હોશિયાર, પણ ધીરે ધીરે બધાની લાઈટો ઉપડે એવી છે. આમ થોડા 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 થોડા, શું કહેવાય, પેલા જૂના જમાનાની અંદર એવું આવતું હતું કે આ હેલોજન અત્યારે તો આ બધી એલઈડી લાઈટો થઈ ગઈ. પેલા જૂના જમાનાની અંદર, એટલે કે હજુ તમે જૂના મંડપ વાળા હોય ને એની જોડે તમે આમ ડેકોરેશનનું કામ કરાવો ને તો એમાં એવું હોય કે એના જે ફ્લડ હોય ને એ ચોક વાળા આવે, ખબર ને, પાછળ એની પાછળ ચોક આવે. એ ચોક 5-10 મિનિટ થાય ને એટલે હીટિંગ પકડે, અને હીટિંગ પકડે ને પછી ફાટ લઈને લાઈટ સીધી આમ ચપકારો મારીને ચાલુ થાય. એ ચાલુ થઈ જાય પણ પાછી જો લાઈટ ગઈ તો પાછું શું થાય, ઠંડો થાય, પછી પાછો ચોક હીટિંગ પકડે અને પછી પાછો ચાલુ થાય. અને આ એલઈડી જે લાઈટો છે ને અત્યારનું જનરેશન છે, સ્વિચ પાડી નથી તરત ચાલુ થઈ નથી, અને બંધ કરી નથી તરત બંધ થઈ નથી. પછી એને એવું ના થાય, ઠંડી થાય પછી પાછી ચાલુ થાય, ચાલુ થાય પછી પાછી બંધ થાય, એવું એમાં ન આવે. એટલે આ બધું આપણું હજુ જનરેશન બધું થોડી વાર લાગે, પણ આવી ગયું, આપણે સ્ટેજે આવી ગયા. હવે એ સુંદરિયાણા ગામની
શ્રેકંડ સ્વામિનારાયણ જેને કોઈને કહેવાની ઉપમા આપી હોય તો આપણા ગુરુજીના મુખે આપણે સાંભળીએ તો શ્રેકંડ સ્વામિનારાયણ, એટલા સ્વામીના પ્રૌઢ પ્રતાપ ઐશ્વર્યો, એની સામર્થ્ય, એની તુલના આવે એટલા સ્વામી પ્રતાપી. આજે તમે વિચારો તો ખરા, સ્વામી ધામમાં ગયા ને આજે ઘણા વર્ષો થયા, પણ આજ ઉમરેઠની અંદર સ્વામીની પ્રસાદીની ઓરડી છે. શું છે ઓરડી? જે સ્થાનની અંદર સ્વામી રહેતા હતા, જેમ ગઢપુરની અંદર અક્ષર જ્યાં સ્વામિનારાયણ ભગવાન રહેતા હતા, એમ જ્યારે જ્યારે ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં પધારતા હતા ત્યારે સ્વામી એ ઓરડીની અંદર રહેતા હતા. એ જે સ્થાન છે એ સ્થાન અત્યારે તો પડી ગયું છે, અને પછી એ જ જગ્યાએ અત્યારે એને ચણી લીધી છે ને આખી, હા એટલે બનાવી દીધી છે, પણ આખી આરસીસી ને અત્યારે કરી દીધી છે. જેમ ગઢપુરની અંદર અક્ષર ઓરડીને આખી રિનોવેશન કરી અને અત્યારે કેટલી સરસ મજાની બનાવી દીધી છે, પણ તમારે આજે અક્ષર ઓરડી ઓરિજિનલ જોવી હોય, ભગવાન સ્વામિનારાયણ જે ઓરડીમાં રહેતા હતા એવી અક્ષર ઓરડી જ જેને કહેવામાં આવે, મિની અક્ષર ઓરડી કહેવામાં આવે અત્યારના જમાનામાં કહીએ તો, એ આજે આપણને એવી ને એવી નય અંદર કોઈ જાતનો ફેરફાર એવી અક્ષર ઓરડી આપણને આજે પ્રગટ અને પ્રત્યક્ષ દર્શન આપે છે એ કાર્યાણીની અંદર. ક્યાં? કાર્યાણી. તમે જાઓ તો એ જ જે પેલા ખપાટિયાઓ આવે એ જ ખપાટિયાઓ જેમ જેમ તૂટતા હશે નળિયા રિનોવેશન થતા હશે, પણ એ જ જૂના જમાનાના પહેલાં જે આમ બે પડાળા નળિયા આવતા હતા એ જ નળિયાઓ, એ જ ગાર અને માટી અને એ જ ઓરિજિનલ દિવાલો, બોલો આ જ છે હજુ. તમે જાઓ અને જો તમને એમ લાગે ઓહો ભગવાન સ્વામિનારાયણ આવી અક્ષર ઓરડીમાં રહેતા હશે ને, એને અક્ષર ઓરડી કહેવામાં આવતી હશે, પણ આ સંપ્રદાય છે ને એ મહિમાનો અને દિવ્યતાનો જ છે. કેનો છે? મહિમા અને દિવ્યતાનો જ. તમે હરિચરામ સાગર વાંચો, સાગરને વાંચો, આધારાનંદ સ્વામી લખે જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ ગામડે જાય ત્યાં સાચા મોતીડે વધાવે મહારાજને, એવું વર્ણન આવે. તો શું એ જનામહાના જમાનાની અંદર સાચા મોતી હાવ મફતમાં મળતા હશે? સોનાના ફૂલે વધાવ્યા તો સોનાના ફૂલ હું કઈ આમ ઘેર બધાને ઘેર આમ સ્ટોક પડેલા હશે? ભગવાન આવે એટલે તરત વધાવવા માંડીએ? પણ એ લોકોનો એવો ભાવ કે ભલે ચોખાથી વધાવતા હોય પણ એ ચોખાની અંદર પણ એને એટલો ભાવ હોય, એટલો મહિમા હોય કે ચોખાની અંદર પણ એને સાચા મોતીનો ભાવથી વધાવતા હોય. આપણે એને સમજવું પડે કેટલો એનો મહિમા હશે, કેટલી એની દિવ્ય દ્રષ્ટિ હશે. બોલો, તમે આજ ગોપાળાનંદ સ્વામીની પાઘના દર્શન કરવા હોય તમારે તો આજે એ પાઘ ઓરિજિનલ ઉમરેઠની અંદર છે, એ પાઘને તમે જોવો તો એમ લાગે ઓહો આવી પાઘ પહેરતા હતા સ્વામી. હે? હા, ઓશિકું છે, પછી પ્રસાદીનો પત્તર મંચક છે, ઘણી બધી સ્વામીની પ્રસાદીની વસ્તુઓ છે, પણ એને જ્યારે જોઈએ ત્યારે એમ લાગે હાવ સામાન્ય વ્યક્તિ જેવા લાગે. જે એને યુઝ કરેલી છે જે જે વસ્તુઓ એને જ્યારે જોઈએ ત્યારે હાવ સામાન્ય લાગે, પણ જ્યારે એનું પ્રૌઢ અને પ્રતાપ જ્યારે સાંભળીએ ત્યારે બહુ મહાન લાગે. વિચારો, એવા ગોપાળાનંદ સ્વામી. પણ આ દુનિયા છે ને એ દુનિયાની અંદર ગોપાળાનંદ સ્વામી જેવા ગોપાળાનંદ સ્વામી આવે, મુક્તાનંદ સ્વામી જેવા સત્સંગની માં મુક્તાનંદ સ્વામી આવે, કે જેણે કોઈ દિવસ કોઈનું અહિત નથી ઈચ્છું, સ્વપ્ને નહીં, મનથી તો નહીં, સ્વપ્ને નહીં, પણ એવા એવા મહાપુરુષને પણ આ લોકના માણસોએ સુખ લેવા દીધું નથી. વિચારો, બાકી ગોપાળાનંદ સ્વામી એટલે શું તમે માનો? જૂનાગઢની અંદર આજે રાધારમણ દેવનું મંદિરનું કામ ચાલતું હતું અને વડોદરાથી અહીંનો જે સુબો, એનું નામ તો મને અત્યારે યાદ નથી,
ગઢ ગયો અને ત્યાં મંદિરનું કામ બંધ કરાવવા માટે તૈયાર થયો. હજુ તો અહીંથી આવે છે. ક્યાંથી? વડોદરાથી ઘોડા ઉપર બેસી અને ક્યાં જાય છે? જૂનાગઢ જાય છે. અને જૂનાગઢ જાય છે ત્યારે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢની અંદર છે. તમે વિચારજો કેટલી સ્વામીની અંદર સામર્થ્ય હશે. સ્વામી પાસે જાય છે, જૂનાગઢની અંદર સ્વામી છે, આ રાજ્યની અંદર જઈ અને મંદિરનું કામ બંધ કરાવવા માટેની તૈયારીઓ કરે છે. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી દોડતા દોડતા ગુણાતીત આપણે ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા અને સ્વામીના પગમાં પડીને સ્વામીને કીધું, સ્વામી સ્વામી, તો કે શું? તો કે વડોદરાનો સુબો અત્યારે અહીંયા આવે છે અને અહીંયા જે આપણે જૂનાગઢનો રાજ છે, નવાબ છે, એને આ કાનભંભરણી કરશે અને મંદિરનું કામ બંધ કરાવશે. મહારાજની ઈચ્છા છે કે આની અંદર વહેલામ વહેલી પ્રતિષ્ઠા થાય, એની અંદર વિઘ્ન આવશે, શું કરશું? તમે વિચારો, સ્વામીએ ખાલી પોતાની બગલ ઊંચી કરીને એક જ વાળ તોડ્યો અને કીધું કે આ રહ્યો તારો સુબો. હું કીધું આ રહ્યો આ સુબો, એમ કરીને આમ જ્યાં મૂક્યો ને ત્યાં જૂનાગઢની ભાગોળની અંદર આવેલો એ સુબો ઘોડા ઉપરથી ઘોડો ઉલટી અને નીચે પડ્યો. એના જ હાથની અંદર જે ભાલો હતો એ ભાલો નીચે ગયો, એ જ ભાલાની ઉપર એ પડ્યો અને ત્યાં ત્યાં મરી ગયો. વિચાર કરો કેટલા સામર્થ્યવાન હશે. ખાલી બગલનો વાળ કાઢે અને એમ કે આ ગયો શું બોલે, અને પેલાનું મૃત્યુ થઈ જાય, મંદિરની અંદર વિઘ્ન ન આવી શકે, આવા ગોપાળાનંદ સ્વામી. પણ એને જ આજ સંપ્રદાયના સાધુ અને હરિભક્તોએ ભેગા થઈ અને એક દિવસ એવું નક્કી કર્યું કે આમને ધોળા કપડાં પહેરાવી અને સાધુમાંથી કાઢી નાખવા. બોલો લો, ગપ્પા નથી મારવાની વાત હું કરતો. આ દુનિયા છે. તમને જો તમારા હૃદયની અંદર વિશ્વાસ હોય કે મને જો મને મળેલા સાધુ, મને મળેલા ભગવાન, મને મળેલા ગુરુદેવ, એનાથી મારું કલ્યાણ થાય જ, એટલો જો તમારા જીવની અંદર તમને વિશ્વાસ હોય ને તો આ દુનિયાની અંદર ગમે એવું થઈ જાય ને તો તમારો સત્સંગ ક્યારેય છૂટે નહીં. હા, ક્યારેય ના છૂટે. દુનિયા છે, જેટલી જેટલી સભાઓ થઈ છે એટલી એટલી મેં વાર વાત કરી છે કે આ લોકની અંદર તમે કે હું છું, દુઃખ તો આવવાના આવવાના અને આવવાના, અને હું અને તમે રોજ રોજ તમે ઘેર ઓરડાના પદ સાંભળતા હશો, બરાબર છે ને? હવે તમે દર રવિ સભાની અંદર અહીંયા આવો છો અને જ્યારે જ્યારે અહીંયા સભા ચાલુ થાય ત્યારે આપણે બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન ગાતા હોય, હે, આટલી આટલી સભાઓ ભરી હોય અને આટલી આટલી વાર ગાયું હોય અને તમને એટલો એક શબ્દ યાદ ના રહે કે મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય, એની મરજી વગર કોનાથી કંઈ થાય એમ છે, એક શ્વાસ નથી લેવાતો માણસથી, હે, તો બીજું પગલું હું ભરાય એનાથી? વિચારો તમે, એક શ્વાસ લીધો હોય એને છોડવો છે તમારે, છૂટી નથી શકતો, લીધેલો શ્વાસને જેને ઢળી પડાય છે. શું ભગવાનની મરજી વગર આ દુનિયામાં થઈ શકે છે? આજ દિવસ સુધી સત્સંગ મેં અને તમે કર્યો, એ સત્સંગ આપણે પચાવ્યો છે કે નથી પચાવ્યો? આપણાથી ઉલટી થઈ ગઈ છે કે આપણા પેટની અંદર હોજરીની અંદર હજમ થઈને પડેલો છે? એનું જ્યારે જ્યારે જીવનની અંદર કે સત્સંગમાં કાંઈક એવા પ્રસંગો આવીને ઉભા રહેશે ને ત્યારે તમારો સત્સંગ અડીખમ હશે ને ત્યારે મહારાજ રાજી થશે કે વાહ, સત્સંગની અંદર ગમે એવી હું પરીક્ષા લઉં છું પણ એ પરીક્ષાની અંદર મારો ભક્ત ફેલ નથી થતો, આગળ ને આગળ વધવા માટે તૈયાર છે. સુંદરિયાણીની અંદર ગોપાળાનંદ સ્વામી આવ્યા અને ગોપાળાનંદ સ્વામી મંદિરની અંદર રોકાયા અને ત્યારે વનાશા અને પૂજાશા જે હેમરાજ શાહના બે દીકરાઓ છે એને ખબર પડી કે ઓહો, આપણા ગામની અંદર આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા છે. સાધુનું નામ પડ્યું. આજ માણસને સાધુની એલર્જી થતી જાય છે, ત્યારે એ સમયની અંદર એવો હતો સાધુ આવે ને ત્યારે એને એમ લાગે કે આહા, અમારા ગામની અંદર ભગવાન આવ્યા. આજે એવા ઘણા ગામડાઓ છે, હમણાં વચ્ચે ગુરુજી આવ્યા હતા અહીંયા ત્યારે ગુરુજી પાસે ખાંધલીના હરિભક્તો મળવા માટે આવેલા બેઠા હતા અમે. તમે મનશક્તિ દિવસ આવ્યા ત્યારે વાત મહેન્દ્રભાઈ થઈ ત્યાં
કે જ્યારે જ્યારે અમે ખાંડલીની અંદર જતા ને ત્યારે ગામ ખાંડલીની ભાગોળે હરિભક્તો ઊભા હોય કે ઓહો આજ તો અમારે ત્યાં સંતો આવવાના છે, આજ અમારા મંદિરે અને અમારા ગામમાં સંતો આવવાના છે, એક ઉત્સવનો માહોલ હોય. વિચારો તમે, આજ ઉલટું થતું જાય, સાધુની એલર્જી બધાને નથી પણ ઘણાને આવું થતું જાય છે. પણ એને એ ખબર નથી કે કાદવમાં કોઈ માણસ પડી જાય પણ એ કાદવની અંદરથી બહાર કાઢી અને એને સાફ કરવા વાળું કોઈ આ દુનિયામાં હોય ને તો એ સાધુ જ છે. એના સિવાય ગમે ત્યાં જશે એને કોઈ સાફ કરી શકવાનું નથી, નથી ને નથી. આને મહિમા ખબર છે, સાધુ શું છે એની કિંમત વનાશા અને પૂજાના સ્થાને ખબર છે. એટલા માટે દોડી અને શેઠના દીકરાઓ છે, ઘેર ખાવા નથી મળતું અને સંતો આવ્યા હાલો રસોઈ બનશે ને આપણને ખાવા મળશે એવી રીતે નથી આવ્યા. સાધુનો સંગ થશે, સત્સંગ સાંભળવા મળશે, માટે ચાલો આપણે સંતો પાસે જઈએ. વનાશા પૂજાશા બંને આવ્યા, ગોપાળાનંદ સ્વામી સંત મંડળ બેઠું છે ને ત્યાં આવીને બેઠા, ગોપાળાનંદ સ્વામીને પગે લાગ્યા, દંડવટ કર્યા અને પછી સ્વામી પાસે બેઠા. સ્વામીએ ધીરે ધીરે કીધું કે તમે બે તો બહુ સારા ચુસ્ત ભગવાન સ્વામિનારાયણના એકાંતિક આશ્રિત થયા, પણ તમારા પિતા ક્યાં? શું કીધું? તમારા પિતા ક્યાં છે? એટલે કે તમારા પપ્પા ક્યાં? એને તો કોક દાડો સત્સંગની અંદર લાવો. અને ત્યારે બંને ભાઈઓએ હાથ જોડી અને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી અમે સત્સંગની અંદર આવશું પણ એ સત્સંગમાં આવે એમ છે નહીં. ગોપાળાનંદ સ્વામી કે કરે છે હું તારા પપ્પા? હું કીધું કઈ બિઝનેસ ધંધો કઈ કરે છે કે પછી ઘેર ખાલી ખેતીવાડી કરીને આરામ કરે? અરે ના ના, વૈદ છે, વૈદ વૈદુ જાણે છે એમ, વૈદુ જાણે છે. અને એ સમયની અંદર એવું હતું, તમારો દુશ્મન કેમ ના હોય પણ જ્યારે તમારે ખરા સમયની જરૂર હોય ને ત્યારે દુશ્મન આવીને તમને સારા કામની અંદર હેલ્પરૂપ થવા માટે ઊભો હોય. હા, ખરાબ કામ હોય ન્યાનો આવીને ભલે ના ઊભો રહે, પણ જ્યારે સારું કામ કંઈક તમારું થતું હોય એની અંદર તમને ટેકે ટેકો આપે કે ભાઈ એની અંદર મારી જરૂર હોય ને તો બોલ, ચિંતા ના કરીશ, બોલાવી લેજે મને, હું આવીને ઊભો છું, બોલો. એ સમયની અંદર અને ગોપાળાનંદ સ્વામીને ખબર પડી કે હા, જો આને સત્સંગની અંદર લાવવો હોય ને તો હવે એની ચાવી મારા હાથમાં આવી ગઈ. સ્વામી કીધું વનાશા. હા સ્વામી બોલો ને. બસ તારા પિતાને એટલું કે એક સ્વામી સાધુ બીમાર છે, તું એટલું કહીશ ને એટલે ભલે મારે એલર્જી વાળો હશે ને છતાંય એનો ધર્મ છે કે કોઈ બીમાર હોય એની સેવા કરવા મારે જવું, એટલા માટે એ અહીં આવશે આવશે ને આવશે. ગોપાળાનંદ સ્વામીએ મોકલ્યા, વનાશા ગયા પોતાના ઘેર જઈ. પિતા એ સુંદર મજાના ઢોલિયા ઉપર બેઠા છે, શાંતિથી આરામ કરે છે, ભગવાન વલ્લભનું નામ લે છે, ભજન કરે છે. અને વનાશાએ જઈને કીધું, એના પિતાને જોયા અને તરત પગે લાગી અને વનાશા કહે જય કર ભામી, પિતા ચાલો બોલાવે છે સ્વામી. હાથ જોડીને વિનંતી કરીને પોતાનો દીકરો એના બાપને કહે છે કે પિતાજી ચાલો ને અમારા સ્વામી બોલાવે છે. હું કીધું અમારા સ્વામી બોલાવે છે. અને જ્યાં સ્વામીનું નામ સાંભળ્યું, શેઠ કે જા સ્વામી વલ્લભ એક, હું કીધું એ વનાશા બોલવામાં કઈક ધ્યાન રાખ, ધ્યાન રાખ, કોણ તારો સ્વામી? સ્વામી તો આ દુનિયાની અંદર એક વલ્લભ છે, એના સિવાય બીજો કોઈ સ્વામી નહીં, બધા એના દાસ છે. કઈક વિચાર તો કર તું. શેઠ કે જા સ્વામી વલ્લભ એક, બીજા બાવા જગત માં અનેક. સ્વામી નહી બીજા તો બધા બાવા, બોલો લો. સ્વામી તો એક વલ્લભ, એના સિવાય આ દુનિયામાં કોઈ વલ્લભ નહીં, કેવી એની નિષ્ઠા હશે વિચારો. અને જ્યારે આવી નિષ્ઠા હોય ને ત્યારે ભગવાન એને આત્યંતિક કલ્યાણ કરવા માટે ગમે એના ટ્રેક ઉપર હોય ને ત્યાંથી પોતાના ટ્રેક ઉપર લાવી દે, લાવી દે, લાવી જ દે એને. પછીની ફરજ એની બને. હા, અમારે કંડારી ગુરુકુલની સ્થાપના નહોતી થઈ એ પહેલા ગુરુજી જેમ ખાંડલીની અંદર ચિઠ્ઠીમાં જતા
જતા હતા ને એમ કંડારી અને એ જે કાનમ પ્રદેશનો પટ્ટો એમાં પણ ચિઠ્ઠી માટે જતા હતા. હવે કંડારી ગામની અંદર ત્યારે પ્રસાદીનું મંદિર હતું, એ મંદિરની અંદર ગુરુજી અને એમની જોડમાં કોઈક સાધુને લઈને જાય ને રોકાય, મહિનો મહિનો સુધી રોકાય, રોજ માલપુડા બનાવવાના. અને કાનમને ચરોતર એટલે માલપુડાનો તો આશિક કહેવાય. હે, અને એ સમયની અંદર તો વધારે, હવે ઓછું થયું ધીરે ધીરે, કારણ કે હવે કોલેસ્ટ્રોલ વધતો જાય બધાને, એટલે હવે બહુ કોઈ તળેલું ખાવા તૈયાર થાય. પણ એ સમયની અંદર તો મજૂરીની મહેનત બી એટલી અને સામે જમવાનું પણ એવું, એટલે રોજ બપોર થાય એટલે કેટલાય માણસોના માલપુડા બનાવવાના હોય. પણ તોય ગુરુજીને ખબર નહીં એ સમયની અંદર એટલી ઉંમરની અંદર 25 વર્ષની ઉંમર મહેન્દ્રભાઈ પોતાના ગુરુધામની અંદર વયા ગયા. કેટલી ઉંમર? ઓનલી ફોર 25 જ વર્ષ દાદા ગુરુજી ધામમાં વયા ગયા. બે ગુરુ ભાઈઓ હતા, એક અહીંયા જે સંભાળતા હતા બધું, ભક્તિ આપણે ભક્તિ કિશોર સ્વામી અને એક દાદા આપણા ગુરુજી, બે જ ગુરુ ભાઈ. અને એમાં તે પછી ભક્તિ કિશોર સ્વામી હતા, એ તો કોઠારી હતા એટલે એ તો એ રીતે વયા ગયા. હવે 25 વર્ષની ઉંમરના એક જ સાધવા, કોઈ છત્ર નહીં, કોઈ નહીં, કોઈ બેકગ્રાઉન્ડ નહીં, કશું જ નહીં, આવી રીતે ચિઠ્ઠીઓ ફરી ફરીને સત્સંગ કરાવે ને એ પાછા કોઈક બીજા સાધુને જોડમાં લઈ જઈને, પોતાની જોડમાં સાધુ નહીં કોઈ, આવી રીતે સત્સંગ કરાવતા હતા. અને જ્યારે કંડારી ગામની અંદર ગયા ને પછી ત્યાં સત્સંગ ધીરે ધીરે બધો જામ્યો. અને પછી સત્સંગની અંદરથી પછી નક્કી કર્યું કે હવે તમે કંઈક ગુરુકુલ એક સ્થાપના કરો. અને પછી બધા હરિભક્તોએ ભેગા થઈને કીધું કે કંડારીની અંદર ગુરુજી તમે સંસ્થા સ્થાપો. ત્યારે તો કોઈ ગુરુજી કહેવાવાળું નહીં હોય, શાસ્ત્રી સ્વામી જ કહેતા બધા. અને પછી ગુરુજીએ કીધું કે અમારી પાસે તો રૂપિયો છે નહીં. ત્યારે કંડારી ગામના હરિભક્તોએ ઉછીના બધાએ પૈસા ભેગા કરી અને જે અત્યારે ગુરુકુલની જમીન છે એનો દસ્તાવેજ કર્યો. ઉછીના પૈસા લાવીને કે પછી ધીરે ધીરે ભરશું, અત્યારે એકવાર આપણે લઈ લઈએ. અને એવી રીતે ગયા. અને પછી ત્યાં એક અમારે મૂળજી ભગત છે, આજે છે મૂળજી ભગત. એ મૂળજી ભગત ગુરુજીના સંઘની અંદર આવ્યા અને ધીરે ધીરે એકાંતિક ભગત થયા. અને પછી ગુરુજીને હાથ જોડીને કે અમે આજ દિવસ સુધી જ્યાં સુધી તમે નતા મળ્યા ત્યાં સુધી જે બી સાધુ અમારા ગામની અંદર આવ્યા એ સાધુઓના પોટલા માથે મૂકી મૂકી અને આ બાજુની અંદર અમારે વેમરડી ગામ છે, આ બાજુ ગંધારા ગામ છે, ત્યાં બધાના પોટલા મૂકી મૂકીને અમે જતા હતા અને સેવા કરતા હતા. અમે કોઈ ખોટાની સેવા કરી નાખી હશે પણ એ ખોટાની સેવાએ મહારાજે સ્વીકારી અને એનું ફળ અમને એ આપ્યું કે તમારા જેવા અમને સાચા સાધુનો યોગ થઈ ગયો. લો, કોક દાડો કોકની કરી હોય સેવા, હે, ક્યારે કોકની અંદર વિશ્વાસ મૂક્યો હોય તો મહારાજ આ દુનિયાની અંદર એવું નથી કે તમને ઊંધા રસ્તા ઉપર જ ચલાવે, ક્યારેક તો સાચા ટ્રેક ઉપર મૂકી દે, મૂકી દે, મૂકી જ દે. હા, હેમરાજ શાહ શેઠ એવા ભક્ત હતા, એવા ભક્ત હતા કે બસ નિષ્ઠાવાન હતા. અને એને કારણે ભગવાન સ્વામિનારાયણે ચોઈસ કરી લીધા કે આને એનું આત્યંતિક કલ્યાણ બગડે એવું મારે નથી કરવું, મારા સાધુના યોગે લાવી અને આને મારે એનું આત્યંતિક કલ્યાણ કરાવવું છે, એટલા માટે આજ યોગ આપ્યો આ ગોપાળાનંદ સ્વામીનો. હવે તો જો કમનસીબી એ કહેવાય કે ગોપાળાનંદ સ્વામીના શરણની અંદર જાય, એને એકાદ કંઈક પરચો મળે, એક ચમત્કાર થાય કે કંઈક એવી ધાર્મિક પ્રવૃત્તિની અંદર એના જીવનની અંદર કંઈક બેનિફિટ થાય, પછી એને સમજી જવું જોઈએ કે મારા જીવનની અંદર આ નતા મળ્યા ત્યારે મારું જીવન કેવું હતું અને એ મળ્યા પછીનું મારું જીવન કેવું છે, એ વિચારવાની બુદ્ધિ આપણી પોતાની હોવી જોઈએ. નકર તો આખી જિંદગી પૂરી થઈ જાય તોય આપણને કોઈ બેનિફિટ એમાં દેખાય. તમે વિચારશો, મેં તમને હમણાં ગુરુ પૂર્ણિમાની સભા હતી, હિંડોળા ઉત્સવનો પ્રારંભ આપણે કર્યો અને ત્યારે આપણે મેં તમને વાત કરી હતી કે આપણા એક અભિનંદની અંદર મહેન્દ્રભાઈ પટેલ કરીને છે અને અત્યારે અમેરિકાની અંદર છે અને એ અત્યારે અહીંયા સેવા મોકલી છે, બરાબર. એનો 3 દિવસ પહેલાં જ હમણાં ફોન આવ્યો કે સ્વામીજી, એક ખાલી તમે મને કીધું કે મારે ગુરુ પૂર્ણિમાની સેવા કરવાની છે અને એ સેવા કરી, મારો મહિમા વધારવા માટે હું વાત નથી કરતો, એક ભગવાન સ્વામિનારાયણનું કામ કરે એના માટે કંઈક અર્પણ કરે એને જો આટલો બેનિફિટ થતો હોય તો હું અને તમે તો રોજ સત્સંગ કરીએ છીએ,
સેવાઓમાં દેહને ઘસી નાખીએ છીએ, તન મન અને ધનથી બધી રીતે સેવા કરીએ છીએ, તો આપણા જીવનની અંદર કાંઈ બેનિફિટ ના થયો એમ કોઈ માનો છો? તમે માનો છો? એ માણસને કોઈ આપણી જોડે એટલો સંબંધ નથી, ખાલી ગુણ બુદ્ધિ છે. એ માણસે 3 દિવસ પહેલા ફોન આવ્યો ને ત્યારે એને એમ કીધું કે મેં ખાલી તમે જે સેવા કીધી હતી એટલી સેવા કરી, મને ભગવાને આ 2 જ અઠવાડિયાની અંદર એવી જોબ અત્યારે પાવડાવી કે 1 મહિનાની અંદર જેટલી મેં સેવા કરી એટલી એટલી સેવા મને દર મહિને એક્સ્ટ્રા વધે ને એટલો ભગવાને પગાર વધારીને મારી સેવા, મારી જોબ સારી કરી આપી છે. વિચારો તમે, જે માણસને કંઈક થિંકિંગ છે, એનું મગજ છે, એને કંઈક વિચાર છે, એને તરત કંઈક બેનિફિટ દેખાય છે. આ લોકનો દેખાય છે અને પરલોકનોય દેખાય છે. એવું નથી કે આ જ લોકમાં દેખાય છે, બેઉ લોકની અંદર દેખાય છે. અને આપણે ત્યાં ઘણા એવા હોય, ઓહો કેટલું કર્યું કેટલું કર્યું પણ કાંઈ છે બોલ, એવું કહેવા વાળો માણસ મળે આપણને આજે. એવું નથી કે ના મળે, તમારી વિચારધારા કેવી છે, તમે કેવું અંદરથી ગ્રહણ કરી શકો છો એ આપણી પોતાની ઉપર છે. વનાશાએ પોતાના પિતાને કીધું અને તરત જ કીધું કે એ સ્વામી તો એક વલ્લભ, એના સિવાય બીજો કોઈ નહીં. અને ત્યારે વનાશાએ કીધું કે સાધુ જે છે એ માંદા પડ્યા છે અને એની નાડી જોવા તમારે આવવાનું, કારણ કે પોપટ તો કોનો પઢાવેલો? સ્વામીએ કીધું હતું ને, એટલે એ તો એના પિતાને કહે ને ગમે એમ કરીને. અને કીધું અને તરત જ પોતે માંદા સાધુનું સાંભળ્યું નામ, તા તો ચાલ્યા તરત કામ. ખાલી માંદા સાધુનું નામ સાંભળ્યું ત્યાં તો એક વલ્લભ છે એને એક બાજુ મૂકી દીધા, પોતાનો કર્તવ્ય ધર્મ એને તરત પ્રદાન કર્યો અને તરત હાથની અંદર બેગ લઈ અને ચાલતા થઈ ગયા. ક્યાં? જ્યાં ગોપાળાનંદ સ્વામી સંતો પધાર્યા છે ત્યાં. એક પ્રશ્ન પછી એને ના કર્યો, કેમ? મારો સ્વધર્મ છે, મારો ધર્મ છે, કોઈ બીમાર હોય એની સેવા મારે કરવા જેવું, એટલા માટે તરત તૈયાર થયા. પોતે આવ્યા મંદિરમાં, એ કહ્યું સ્વામીને શેઠ, કહ્યું સ્વામીએ શેઠને ત્યાંય, જુઓ શેઠ અમારી આ નાડી શું છે રોગ તે દિયો દેખાડી. ગોપાળાનંદ સ્વામીને ખબર હતી કે આ કઈ આવીને દંડવટ કરવાનો, આ કઈ આવીને મને જય સ્વામિનારાયણ કહેવાનો, આ કઈ આવીને મને પગે લાગવાનો નથી. આને તો મારે એનો રોગ મટાડવા માટે મારે રોગ ગ્રહણ કરવાનો છે. કેટલા દયાળુ સાધુ હોય છે વિચારો તમે. બાકી એ જીવાતમાં પાછી એ સાધુને શું લેવાનું છે, શું લેવાનું છે? પણ પોતે રોગ ગ્રહણ કરી અને બીજાના ભવ રોગને મટાડવા માટે તૈયાર થાય એ પરોપકારી સંત છે. હા, એ સંત છે. ગોપાળાનંદ સ્વામી કીધું મારો હાથ જો, શેઠે નાડી ગ્રહી જે વાર સ્વામીએ બતાવ્યો ચમત્કાર. હવે ચમત્કાર બતાવ્યો સ્વામી, જ્યાં નાડી પકડી દેવ ભગત અને સ્વામીએ ધીરે રહીને ચમત્કાર ચાલુ કર્યો. નાડી ગ્રહી કરીને તહા તો ચટકીને ચાલી ગઈ, જ્યાં હાથની નાડી પકડી. ગોપાળાનંદ સ્વામી તો અષ્ટાંગ યોગી હતા, તમને કહીશ ને તો તમે એમ કહેશો આજે ઉપવાસ છે એટલે એક તો તમે રાડો પાડી પાડીને બોલો છો આજે, કેટલો ગુસ્સો આજે ઉતારી નાખ્યો છે કથામાં મારી ઉપર. અને પાછા ઉપર જતા જો મેં આ વાત કરો છો તમે, એટલે આજ તો હવે તમારું ખસી ગયું લાગે. પણ હું તમને વાત કરું સત્ય હકીકત શાસ્ત્રની અંદર લખાણા, કેવા અષ્ટાંગ યોગી ગોપાળાનંદ સ્વામી પોતે એવું નક્કી કરે કે અંદરથી મારે બધી જે નાડીઓ છે બધી બહાર કાઢીને ફૂંકવી દેવી છે. જેમ આપણે પાપડીનો લોટ બનાવ્યો અને પછી પાપડી વણીએ અને પાપડ વણીએ અને પછી ધાબા ઉપર કેમ હુકવા માટે નાખીએ, એમ આ સંપ્રદાયની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી એવા હતા, પોતાના શરીરની નાડીઓ બહાર કાઢી ધોઈ એને સૂકવી દેતા હતા અને જ્યારે એની ઈચ્છા થાય ત્યારે પાછા શરીરમાં નાખી દેતા હતા. તોય એ સત્પુરુષના જીવનની અંદર ક્યારેય કશું થયું નથી. વિચારો લો કેવા હશે, કેવા હશે.
એ ગોપાળાનંદ સ્વામી હવે એને નાડી અહીંથી અહીં લઈ જવી ને અહીંથી અહીં લઈ જવી, હું એને તો રમતવાર જ હોય ને, એ તો મારે ને તમારે ફાફા પડે, હે આપણને ફાફા પડે, એને હું વાર લાગે, ખાલી સંકલ્પ કરે કે લે એ હેમરાજ આ ગઈ અહીંથી, તો હેમરાજ ભલે ને ગમીને ગયા કરે આમાં. તમને ખબર છે ઘણા ગણતા ને એવું હોય કે આ છે ને જો મારા જેવાનું હોય ને તો સીધી આ નસો દેખાતી હોય બધી, આ વેનો બધી બહાર જ દેખાતી હોય, કે જ્યાં ઓલો ડોક્ટર આમ કરી આમ આમ બે વાર કરે ને તદ ફૂલીને બહાર દડા જેવી જાય, પણ ઘણાને એવું હોય આમ 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 પેલો મહારાજ કરે ને બહાર નીકળે જ નશે કઈ, પેલો બિચારાને પરસેવો છૂટે, ગવાને કાઢવી ક્યાંથી, પછી ગમે ત્યાંથી ભાઈ એવું લાગતું હોય ત્યાં પછી છેલ્લે ભરવે હોય. એમ ગોપાળાનંદ સ્વામી નો હાથ જ્યાં પકડો, નાડી પકડી ગોપાળાનંદ સ્વામી ખેંચી લીધી. આને હું વાર લાગે, જાદુગર ની જેમ, હે જાદુગર ની અંદર એવું થાય કે તમે સિંહ ને ગમે એવો વશ કર્યો હોય, તમે ઘણા બધા જાદુગર ની અંદર જોયું છે, અમે જયારે નાના નાના હતા ને ત્યારે જાદુગર જોવા જઈએ, હવે જાદુગર ની અંદર તો કેવું હોય સિંહ એક પાળેલો હોય, હવે સિંહ ને કેવું હોય કે આ લોકો પછી બધાને એટ્રેક કરવા માટે એક જ સિંહ એવો રાખ્યો હોય ટ્રેન કરીને, એને બચારાને એટલું ખવડાવે પીવડાવે, એ સિંહ જ્યાં મોઢું પોળું કરે ને ત્યાં ઓલો એનું માથું અંદર નાખે, તો ઓલો સિંહ કાંઈ ના કરે, બોલો એવો ટ્રેન કરેલો હોય, પણ એવો ટ્રેન કરેલો સિંહ એ કોક દાડો ભૂખ્યો ભૂખ્યો થયો હોય ને એક દાડો વિચાર આવે કે લઈને આ દરરોજ મોઢું નાખે એકાદ વાર ચાખી લઈ કેવું લાગે, તો ફટાક લઈને બંધ કરી દે તો ઓલો મરી જાય ને એને અને માર નાખે ખાઈ જાય એને, પણ આ તો ગોપાળાનંદ સ્વામી તો સિંહ કરતા કેવા હશે મહાપુરુષ, વિચારો તો ઈચ્છા કરે તો તરત પોતાની નાડીઓ ખેંચી લે. એને બધા જ્યાં જ્યાં નાડીઓ આવે, પગની નાડીઓ ટેસ્ટ કરી, ગળાની નાડીઓ ટેસ્ટ કરી, હાથની નાડીઓ ટેસ્ટ કરી, બધી જગ્યાએ કરી, પણ કોઈ જગ્યાએ સ્વામીની નાડી જ પકડાય નહીં. અને વૈદ્યની દવા એવી હોય એ કઈ તમને પેલું આ પેલું આમ 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 કરે ને શું કહેવાય, એ જે પેલું આમ 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 કરે ને કઈ હારી આમ દોરડું હોય, એ દોરડાની આગળ પેલું ગોળ ટૂપકું હોય, પછી ડોક્ટર ઊંડો શ્વાસ ધીરે ધીરે છોડો, ઘણા ડોક્ટર તો તમને પાછા આમ બેઠા હોય ને અહીં તો આમાં મામા કરે, પછી તમે ઊંધા ફરી જાઓ, પછી પાછું વાહામાં મૂકે, જાણે હું એને અંદરથી ત્યાં અંદર આમ યુઝ પકડાતા હશે, આપણને તો ખબર નહીં, મને તો હજુ બીક લાગે, મને કોઈક એવું કહે ને કે કાનમાં નાખો, તો ઓલો નાના હતા ને ત્યારે બીવડાવી દીધેલા, એ કાનમાં નાખીને જો કોઈ કામ કરીને ટક ટક કરે ને તો કાનમાં બેરેસ આવી જાય, હું આજે કોઈ દાડો કાનમાં એ ના નાખું, મારી બાજુમાં પડ્યું હોય તો હું દર્શન કરું પણ કોઈ દાડો કાનમાં નાખું નહીં, હજુ બીવું. ક્યારે કોકની કથા સાંભળવી હોય, કોકને કંઈક કથા સાંભળાવું છું તો એ મારા જીવાત્માને મારે સાંભળાવી હોય તો સાંભળવા સારું, હજુ કાન તો આપણે રાખવા એને કાઢી નાખવા નથી. વાત શું ચાલતી હતી, નાડીની, એ નાડીને સમયમાં એ આવા જે બધું કીધું બધા દોયડા બોયડા હતા નહીં, એટલે ત્યારે હું નાડી પકડવાની અને પછી તરત નક્કી કરવાનું કે આને આ રોગ છે. અને આજ પણ વૈદ્ય રાજ્ય હોય, વૈદ્યની જે કામ કરતા હોય આજે નાડી પકડીને જ કરે તમારી દવા, એ ક્યારેય પેલું આમામ 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 તમને કંઈ કરે નહીં. અને હેમરાજ શાહ શેઠને થયું ભૂત ધારી, શરીરની અંદર કોઈ જગ્યાએ નાડી પકડાતી નથી, કોઈ જગ્યાએ શ્વાસનો ધબકાર સંભળાતો નથી, આની ક્રાંતિ એવી ને એવી છે, મારી સાથે વાતો કરે તો હસીન વાત કરે છે કે શેઠ કોઈ જગ્યાએ નાડી પકડાય છે તો અમને કહો શું રોગ છે અમારો, માટે આ તો ભગવાન છે, આ કોઈ સામાન્ય માણસ નથી. બોલો હેમરાજ શાહ શેઠને નક્કી થઈ ગયું કે આજ મેં ભગવાનની ભક્તિ કરી, સેવા કરી, આ પુણ્ય દાન કર્યા, એનું ફળ આજ મને ભગવાને, ભગવાન વલ્લભે આજ હાજરા હાજુર ભગવાન આપી દીધા. પગની અંદર પડી ગયા, પ્રાર્થના કરી કે મારા માટે આજથી હવે વલ્લભ નહીં, તમે હાલતા ચાલતા ગોપાળાનંદ સ્વામી તમે જ ભગવાન. પણ આ સંપ્રદાયનો ઇતિહાસ એવો છે કે એક એક સાધુ ભગવાનની જેમ પૂજા એવા સાધુ હતા, પણ ક્યારે એ ભગવાન થવા માટે તૈયાર થયા જ નથી, એ દાસ જ થયા છે, એ દાસ થયા છે, અને એ દાસ થયા છે ને ત્યારે જ એને ભગવાને ભગવાન જેવા ગુણ એના માર્યા છે. શું કીધું, એ દાસ થવા માટે તૈયાર થયા છે
ત્યારે જેને ભગવાને પોતાનું ઐશ્વર્ય બધું એનામાં ઠાલવી દીધું છે. બાકી દાસ નહીં, બોસ થવું હોય ને ભગવાન ધીરે રહીને ફૂગો ક્યારેક ફોડી નાખે ને કઈ નક્કી નથી. ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે આજથી હવે તમે મારા માટે ભગવાન. અને પછી ગોપાળાનંદ સ્વામી શું વાતો કરે છે હવે કોને? હેમરાજ શાહ શેઠને. અને કેવા આપણે ત્યાં સદગુરુઓ થઈ ગયા. આદિગુરુ મુક્તાનંદ સ્વામી કેવા સદગુરુ થઈ ગયા. એને પણ ભગવાન માનવા વાળા વ્યક્તિઓ હતા, પણ એ દાસ થઈના સત્સંગની અંદર રહ્યા. એની જે વાતો છે એની બધી જ વાતો આપણે આવતી સભાની અંદર લઈશું. આજે બસ ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ અમને આ સંપ્રદાયની અંદર, આ સત્સંગની અંદર અમને જે મળેલા સત્પુરુષ, તમે જે મહારાજ મળ્યા છો, તમારા જે સાધુ અને હરિભક્તો છે, એની અંદર અમને દિવ્ય બુદ્ધિ જ થાય. ક્યારેય અમને એની અંદર મનુષ્ય બુદ્ધિ ન આવે. ક્યારેક ક્યારેક એવા કંઈક સુખ દુઃખના પ્રસંગ આવે ત્યારે અમને એટલો જ વિચાર આવે કે મારી મરજી વિના રે કોઈથી ધરણું ન તોડાય. તો આ દુનિયામાં એની મરજી વગર કાંઈ થતું નથી, તો આ દુનિયાની અંદર બીજું શું થઈ શકે? બસ અમારા જીવનની અંદર આટલા તમે વિચારો દ્રઢ કરાવજો, જેથી કરી અમે તમારા માર્ગમાંથી ક્યારેય દૂર થઈ શકીએ નહીં. અને મહારાજને આજ પ્રાર્થના કરીએ, કોઈક એવા જીવાતમાં દૂર થતા હોય તો મહારાજ તમે તો અધમ ઉદાહરણ છો, પતિત પાવન છો, હે તમારા તો બિરુદ આવા છે. અધમ માણસને પણ તમે ઉદ્ધારો છો, તમે પતિત હોય એને પણ પાવન કરો છો. તો એ તો તમારા શરણે કોક હોય, તમારા શરણેથી કોક દૂર જતો હોય, તો મહારાજ તમે એના ઉપર કૃપા કરજો, તમે એના ઉપર દયા કરજો. અમારા દ્વારા અમને નિમિત્ત બનાવીને તમે એને પોઝિટિવ થિંકિંગની અંદર લાવીને પાછો તમારા શરણે, તમારા સત્સંગની અંદર આવી જાય, ક્યારેય દૂર ન થાય એવી તમે એના ઉપર પણ કૃપા કરજો, એવું આજે આપણે બધાએ હૃદયથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. એ સાથે આજ અત્યારની સભાને અહીંયા પૂર્ણ કરીએ છીએ. બધાને ખૂબ ભાવથી